બુધવારે સવારે સુરત રેલવે કુલી એસોસિએશને હડતાળ પાડી હતી અને રેલવે તંત્ર સામે વિરોધ દર્શાવી સરકારી રેલવેમાં નોકરી આપવા રજૂઆત કરી હતી. હડતાળથી મુસાફરોને સામાન ઉંચકવાની મુશ્કેલી પડી હતી, જ્યારે કુલીઓ દ્વારા રેલવે તંત્ર સામે દેખાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત રેલવે પર કુલીઓ દ્વારા બુધવારે સવારે હડતાળ પડાતા રેલવે તંત્ર સહિત મુસાફરોમાં મુશ્કેલી સર્જાઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર વર્ષોથી મુસાફરોનો સામાન ઉંચકી મજૂરી કરતા કુલીઓ એકાએક હડતાળ પાડી હતી. તમામ કુલીઓના જૂથે ભેગા મળી રેલવે તંત્રની ઓફિસ પાસે ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા અને વર્ષોથી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાનું જણાવી રેલવે તંત્ર દ્વારા તમામ કુલીને સરકારી નોકરી આપવા માંગ કરી હતી. રેલવે કુલી યુનિયન દ્વારા હડતાળ પાડી હતી અને રેલવે તંત્ર સમક્ષ સરકાર કુલીઓને નોકરી આપી સહકાર આપવા માંગણી કરી હતી. સૂત્રોચ્ચાર કરી તમામને કામગીરી કુલીઓ દ્વારા અટકાવવામાં આવી હતી. હડતાળથી મુસાફરો સામાન ઉંચકવાની મુશ્કેલી પડી હતી. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.